नमस्कार मित्रों, हूँ बिपिन वासाणी। फरी वक्त निहाल एजुकेशन में आप सब मित्रों स्वागत करूँ छू। मित्रों, आज आप धोरण 10 विषय इंग्लिश जेमा आपने व्याकरण एटले कि ग्रामर नो पहलो भाग आज लई रह्या छीए, जेमा आपने कुल 20 विकल्पों लीधेला छे। तो चालो शुरुआत करिए। सौ प्रथम छे रोहन से, When will you celebrate the victory? मिहिर पछी ब्लैंक आपेलो छे अने सूचना छे स्पेसिफाइंग टाइम। तमारी पासे ऑप्शन छे ए, When should we celebrate it? बी, Yes, thank you. सी, We will celebrate in the evening. डी, We will celebrate at home. अहीं स्पेसिफिक टाइम आपेलो छे, टाइम माटे आपने यहाँ इन द इवनिंग आपेलू छे, तो आपड़ो जवाब आवशे सी, वी विल सेलिब्रेट इन द इवनिंग। बीजू छे फादर से, व्हाट इज किरण डूइंग? अमन पछी ब्लैंक आपेलू छे अने एनी सूचना छे डिस्क्राइबिंग एक्शन, जेमा विकल्प छे ए, आई विल फाइंड आउट, बी, आई डू नॉट नो, सी, He will come at 6 o'clock. D, He is always playing tennis at this time. અહીંયા describing action આપેલો છે, અહીંયા જે action માટે always playing tennis, આને આપણે ધ્યાનમાં લઈ અને આપણો જવાબ આવશે D, He is always playing tennis at this time. ત્રીજું છે ઉમંગ સે, Where is Milan? અમન પછી બ્લેન્ક આપેલું છે, સ્પેસિફાઈંગ લોકેશન લેવાનું છે, જેમાં વિકલ્પ છે એ, She is fine, thank you. B, She is in the kitchen. C, She will come early. D, She is late. તો અહીંયા લોકેશન માટે ઇન ધ કિચન આપેલું છે, તો આપણો જવાબ આવશે B, She is in the kitchen. ચોથું છે જય સેઝ, એક્સક્યુઝ મી, કેન યુ ટેલ મી વેર ધ પોસ્ટ ઓફિસ ઇઝ? શોપકીપર બ્લેન્ક પછી સૂચના છે સ્પેસિફાઈંગ લોકેશન, જેમાં છે વિકલ્પ એ, આઈ ડુ નોટ નો ધી પ્લેસ. બી, ઇટ ઇઝ 1 કિમી અવે. સી, ઇટ ઇઝ રાઇટ ઓપોઝિટ ધ ક્લોક ટાવર. ડી, લેટ મી ચેક ધ મેપ. તો આપણો જવાબ આવશે સી, ઇટ ઇઝ રાઇટ ઓપોઝિટ ધી ક્લોક ટાવર. પાંચમું છે નીતા સેઝ, હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ ધી સ્ટેશન? ફાધર પછી બ્લેન્ક આપેલું છે સ્પેસિફાઈંગ ટાઈમ, વિકલ્પ છે એ 10 મિનિટ, બી, ઇટ ઇઝ ઓપોઝિટ ધી ટેમ્પલ. સી, It is quite far. D, It is very near. તેનો જવાબ આવશે A, 10 મિનિટ. છઠ્ઠું છે જલપાસે, Who is Monisha? મીના પછી બ્લેન્ક આપેલું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન માટેની સૂચના છે, જેમાં વિકલ્પ છે A, Let's meet Monisha. B, I don't know. C, She is my friend. D, Monisha is the girl who has drawn this beautiful picture. અહીંયા ડિસ્ક્રાઇબિંગ પર્સન છે, માટે આપણો જવાબ આવશે D, Monisha is the girl who has drawn this beautiful picture. સાતમું છે, હવે ઉપર બ્લેન્ક આપેલું છે, જેમાં સૂચના છે ડ્યુરેશન ઓફ ટાઈમ. બોસ કંઈક કહે છે, શું કહે છે ખબર નથી, પરંતુ એનો જવાબ એમ્પ્લોઈઝ આપે છે તે ખબર છે. આઈ હેવ બીન ઓન લીવ ફોર 2 વીક્સ સર. તો બોસ છે કોઈક પ્રકારનો પ્રશ્ન પૂછે છે. અહીંયા જે આપેલું છે ડ્યુરેશન ઓફ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ માટે આપણે ફોરનો ઉપયોગ કરશું, એટલા માટે આપણે અહીંયા
હાઉ લોંગ લેશો, જેના વિકલ્પ છે હાઉ લોંગ હેવ યુ બીન ઓન લીવ, બી સિન્સ વેન આર યુ ઓન લીવ, સી વાય વેર યુ એબસન્ટ, ડી વોટ હેપન ટુ યોર લીવ, જેનો જવાબ આવશે એ હાઉ લોંગ હેવ યુ બીન ઓન લીવ. આઠમો છે સ્ટ્રેન્જર સેઝ, જેમાં સૂચના છે એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ. શોપકીપર છે યસ વોટ કેન આઈ ડુ ફોર યુ, જેના વિકલ્પ છે એ થેન્ક યુ વેરી મચ, બી એક્સક્યુઝ મી કેન યુ પ્લીઝ હેલ્પ મી, સી વિલ યુ હેલ્પ મી, ડી આઈ એમ સોરી. તેનો જવાબ આવશે બી એક્સક્યુઝ મી કેન યુ પ્લીઝ હેલ્પ મી. નવમું છે ફાધર, જેમાં સૂચના છે પોઈન્ટ ઓફ ટાઈમ. મયુર સેઝ હી હેઝ બીન સ્ટડીંગ સિન્સ 7 AM. આપણને અહીંયા જવાબ આપેલો છે, ઉપરના ભાગમાં આપણે ક્વેશ્ચન ફ્રેમ કરવાનો છે. સૂચના માટે આપણને અહીંયા સિન્સ 7 AM જે આપણે ધ્યાનમાં લેશું પોઈન્ટ ઓફ ટાઈમ છે. તો વિકલ્પ છે એ Why has Devang been studying since 7 AM? B. Who has been studying since 7 AM? C. Since when Devang has been studying? D. How long has Devang been studying? તો આપણો જવાબ આવશે C. Since when Devang has been studying? દસમું છે કવિતા says, What is your plan for the holidays? મેહુલ સેઝ. પછી સૂચના છે ડિસ્ક્રાઇબિંગ એક્શન, જેના વિકલ્પ છે એ આઈ હેવ બીન વેઇટિંગ ફોર અ લોંગ ટાઈમ, બી આઈ હેવ નો પ્લાન સો ફાર, સી આઈ હેવ નો આઈડિયા, ડી આઈ યુઝલી વિઝિટ માય ગ્રાન્ડ પેરેન્ટ્સ ઇન જામનગર. અહીંયા ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે ક્રિયા માટે અહીંયા યુઝલી વિઝિટ માય ગ્રાન્ડ પેરેન્ટ્સ આપણે લેશું. તો જવાબ આવશે ડી આઈ યુઝવલી વિઝિટ માય ગ્રાન્ડ પેરેન્ટ્સ ઇન જામનગર. 11મું છે મધર સેઝ વેન વિલ યુ કમ બેક ફ્રોમ સ્કૂલ, ક્વેશ્ચન પૂછે છે. તો આપણે એનો જવાબ આપવાનો છે હિતેન સેઝ સ્પેસિફાઈંગ ટાઈમ, સમયને ધ્યાનમાં લેવાનું છે, જેના વિકલ્પ છે એ આઈ વિલ બી લેટ, બી I will be back at 6:30, C I don't know, D I will be back soon. જેનો જવાબ આવશે B I will be back at 6:30. 12મું છે આશા says, What is that in the picture? ફરીથી ક્વેશ્ચન આપેલો છે, જેના આન્સરમાં આપણને સૂચના છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. A. It is a beautiful picture. B. It is an old place. C. That is the place which was built by King Ashoka. D. That is the man who has built this place. તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ને ધ્યાનમાં રાખીએ તો આપણો જવાબ આવશે C. That is the place which was built by King Ashoka. 13મું છે નેહા સેઝ વોટ આર યુ રીડિંગ, નીતિન ક્વેશ્ચન પૂછેલો છે, આપણે જવાબ આપવાનો છે, જેમાં સૂચના છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. એ ધીસ ઇઝ અ બુક ધેટ ટેલ્સ યુ અબાઉટ અવર ફ્રીડમ સ્ટ્રગલ, બી ઇટ ઇઝ અ બુક, સી આઈ ગોટ ધીસ બુક ફ્રોમ ધી લાઇબ્રેરી, ડી ઇટ ઇઝ માય બુક. જેનો જવાબ આવશે એ ધીસ ઇઝ અ બુક ધેટ ટેલ યુ અબાઉટ અવર ફ્રીડમ સ્ટ્રગલ. 14મું છે પ્રિયા સેઝ હુ ઇઝ ધેટ બોય, નીતિન સેઝ, જેમાં સૂચના છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ફરીથી પ્રશ્ન છે જેનો આપણે જવાબ આપવાનો છે, પર્સન એટલે કે વ્યક્તિને ધ્યાનમાં લઈ. એ લેટ અસ મીટ હિમ, બી I know him quite well, C his name is Aman, D that is the boy
हुज फादर इज अवर प्रिंसिपल। तो अहीं पर्सन ने ध्यान में राखी व्यक्ति नु वर्णन करवानु छे, माटे आपनो जवाब आवशे दैट इज द बॉय हुज फादर इज अवर प्रिंसिपल। पंदरमो छे जेमां फरी थी अपने क्वेश्चन फ्रेम करवानो छे, अहीं नीचे आंसर आपेलो छे इंक्वायरी एज नेचर निशा फ्रॉम दी 15th March। ए प्लीज टेल मी द टाइम, बी वेर आर यू गोइंग, सी व्हेन डू योर एग्जाम बिगिन्स, डी आई होप यू आर स्टडिंग वेल। तो ए अने डी तो जता ज रहेशे कारण के आपणे ऊपर क्वेश्चन फ्रेम करवानो छे। बे छे बी अने सी, जेमां अहींया सूचना आप जोई शको छो 15th March जे समय देखाड़े छे એટલા માટે આપણો જવાબ આવશે વેન ડુ યોર એક્ઝામ બિગિન્સ। 16મું છે લલિત સેઝ સિન્સ વેન હેવ યુ બીન સ્ટડીંગ લર્નિંગ સંસ્કૃત। રીતા સેઝ પોઈન્ટ ઓફ ટાઈમ, ફરીથી હવે સિન્સ ને ધ્યાનમાં લેશું જેના વિકલ્પ છે એ આઈ લાઈક ટુ લર્ન સંસ્કૃત, બી આઈ હેવ બીન લર્નિંગ સંસ્કૃત સિન્સ લાસ્ટ મંથ, सी आई हैव बीन लर्निंग संस्कृत फॉर लॉन्ग टाइम, डी आई लर्न संस्कृत एवरी डे। तो अहीं सिंस नो उपयोग करेलो छे, माटे आपणे जे जवाब लखशू आई हैव बीन लर्निंग संस्कृत सिंस लास्ट मंथ। 17મો છે फादर सेज व्हाट आर द चिल्ड्रन डूइंग। क्वेश्चन पूछेलो छे जेनो जवाब आपवानो छे, मदर नो जवाब छे ड्यूरेशन ऑफ टाइम। तो ड्यूरेशन ऑफ टाइम माटे पहला आपणे विकल्प जोईए, ए दे हैव बीन प्लेइंग चेस फॉर एन अवर नाउ, बी दे हैव बीन प्लेइंग चेस सिंस मॉर्निंग, सी दे आर प्लेइंग, डी आई हैव नॉट सीन फॉर अ लॉन्ग टाइम। तो अहीं फॉर नो आपणे उपयोग करिए, आगळनी जे सूचना छे तेनो अमल करिए तो आपणो जवाब आवशे They have been playing chess for an hour now. 18મો છે પૂજા, what is that? અલી, describing place, જેના વિકલ્પ છે A. I like this spot. B. It has been here for a long time. C. It is a fort. D. That is Raigad, which was built by Shivaji. તો અહીંયા જે જગ્યા છે એનું વર્ણન છે, પ્લેસ નું વર્ણન છે, માટે આપણો જવાબ આવશે ડી ધેટ ઇઝ રાયગઢ વિચ વોઝ બિલ્ટ બાય શિવાજી। 19મો છે હેતા, હાય મયુર, મીટ માય કઝિન યશ। મયુર સે એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ, સૂચના છે એ વેર ડઝ હી સ્ટડી, બી ડઝ હી સ્ટે વિથ યુ, सी हाय यस नाइस टू मीट यू, डी यस आई हैव मेट हिम। तो अहीं एक्सचेंजिंग प्लेजेंटरीज छे, माटे आपणो जवाब आवशे सी हाय यस नाइस टू मीट यू। 20મો છે આપણી સામે રાહુલ, હાઉ ડુ યુ મેક લેમન શરબત। મયુર, describing process, chena vikalp che a take a glass of water, add some sugar, squeeze a lemon and stir it well, b with a lemon, c you should ask mother, d I will make lemon sharbat। jeno jawab avse ahya describing process kidelu che, mate a jawab avse। मित्रों जो आपे अमारी चैनल सब्सक्राइब न करी हो तो अहीं क्लिक करी सब्सक्राइब करो, मोस्ट पॉप्युलर वीडियो जोवा माटे अहीं क्लिक करो, आ प्रकारना बद्दा वीडियो नू प्लेलिस्ट मेळवा माटे अहीं क्लिक करो, वधु माहिती माटे www.nihaleducation.blogspot.com पर आजे ज मुलाकात लो। आभार, जय हिंद, जय भारत।